सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरानम्बुजं पूजितं सुरनरातमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની સર્વેવાલા ભક્તોને હેદથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ગરડા અંત્ય પ્રકરણનું ચોત્રીસમું વચનામૃત ચાલી રહ્યું છે ભગવાન શ્રીહરિશુક આ આલોકની વાસના ટળે અને ભગવાનની વાસના બંધાય એવો ઉપાય બતાવી રહ્યા છે એવો ઉપાય બતાવી રહ્યા છે મહારાજ પોતાની જ વાસના બંધાવવાનો ઉપાય સમજાવે છે ભગવાન જ્યારે પોતે જ જે વાસનાને બાંધવા માટેની સમજૂતી આપતા હોય ત્યારે વિશેષ બીજી કોઈ સમજૂતી ના હોય ભગવાન પોતે જ પોતામાં બંધાવાની જે જજમેન્ટ આપતા હોય એનાથી મોટું જજમેન્ટ કોઈ ના હોય સુકાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન કર્યો છે કે મહારાજ જેને નિશ્ચય અને વિશ્વાસ આ બે છે એવા આત્માને તમારી વાસના જો બાંધવી હોય એની પાસે ભગવાન તમારે વિશે પ્રીતિ અતિશય નથી એને અતિશય વૈરાગ્ય પણ નથી છતાંય એ જીવાત્માને તમારામાં વિશ્વાસ અને નિશ્ચય છે તો એને તમારી જ વાંચનારે અહીં ભગવાન શબ્દ વાપર્યો છે પણ મહારાજની વાસના માટે જ પ્રશ્ન પૂછાયો છે તો તમારી જ રે એવો કયો ઉપાય તો મહારાજે પહેલો ઉપાય આપણને કીધો હતો સ્વધર્મ સંબંધી જે નિયમ અને પંચવિષયના ત્યાગ કરવા સંબંધી જે નિયમ એને દ્રઢપણે પાડે આ પહેલું છે બીજું ભગવાનના ભક્તની દેહ કરીને પરિચર્યા કરે દેહ કરીને ભગવાનના ભક્તની સેવા કરે ભગવાનના સંતની સેવા કરે તથા ભગવાનની કથા સાંભળે ત્રીજું કે છે ભગવાનની કથા સાંભળે ભગવાનના ભક્તની પરિચર્યા અને ભગવાનની કથા ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે એટલે ભગવાનના ભક્તની પરિચર્યા અને ભગવાનની કથા બેને ભગવાનને એકમાં ગણાવ્યું છે કે કેવળ ભગવાનના ભક્તની પરિચર્યા જ ના કરે દેહે કરીને પરિચર્યા કરે કેતા દેહ કરીને સેવા કરે પણ સાથે સાથે ભગવાનના સંત થકી ભગવાનની કથા સાંભળે અને કથા એ એવું ગજબનું એક ઔષધ છે કથા એ એવી એક મિસાઇલ છે કે ગમે એવી જન્મો જન્મની જીવની વાસના હોય એ વાસનાનો ભૂકો બોલાવવાની જો કોઈ મિસાઇલ હોય તો કથા છે ગમે એવા ઊંધા આંટા ચડી ગયા હોય આધ્યાત્મ માર્ગમાં અને હાવ શાસ્ત્રથી વિરુદ્ધ હોય પણ જો એ કથા સાંભળે તેની સમજણ પણ સવડી થાય આજે મને બહુ આનંદ થાય છે કે કથા વાર્તા સાંભળવાથી ભગવાનના ભક્તોના અંગ કેવા કેવા બદલાઈ ગયા હોય છે આખા બદલાઈ ગયા હોય આજે નોર્થ કેરોલિનામાં ભૂપેન્દ્રભાઈ છે આપણે કંડારીના કથા અત્યારે સાંભળતા જ હશે સામે જ બેઠા છે તો ભગત કહે કે જ્યારે કથા નહોતી સાંભળી ત્યારે એમ જ હતું કે સાધુની કલ્યાણના માર્ગમાં જરૂર જ નથી ભગવાન મળ્યા મંદિર મળ્યું ભગવાન છે ભગવાનનું ભજન કરો એટલે ધામમાં જવાના આવું જ દ્રઢ હતું અને એવું જ હતું કે આપણે શ્રેષ્ઠ જ છીએ આપણે પાકા સત્સંગી છીએ આપણી અંદર કોઈ કસરો છે જ નહીં કારણ કે કસર દેખાડે કોણ પણ જ્યારથી કથા વાર્તા સાંભળી ત્યારથી એમ થઈ ગયું કે સાધુ તો જોઈએ જોયું તો કલ્યાણના માર્ગની અંદર ચાલવા છતાંય પણ જો કથા ના હોય તેની દ્રષ્ટિ વિશાળ થતી નથી આજે જ્યોર્જિયાની અંદર આપણા બધા હરિભક્તો છે એમાં ત્યાં પ્રેમવતી સખી મંડળ છે આજે જાણવા મળ્યું કે ત્યાં આગળ મને તો વાંચીને બહુ આશ્ચર્ય થયું જે કોઈ અંદર જવાબો લખ્યા છે ત્યાં આગળ એવી ઘટના ઘટી કે એક હરિભક્તને ત્યાં બીજા કોઈ હરિભક્તો જઈ સ્ત્રી ભક્તોએ જઈ બે પાંચ પ્રકારના પ્રશ્નો પૂછ્યા જેવી રીતે પહેલાં વિદ્વાનો સામા સામી શાસ્ત્રાર્થ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણ સાચા છે એવું સાબિત કરવા માટે શાસ્ત્રાર્થ થતો એની જગ્યાએ આજે વિપરીત થઈ ગયું સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ કોઈ ગુરુના પક્ષને લઈને કોઈ પોતાની સંસ્થાના પક્ષને લઈને હું જ સાચો છું અને મને જે મળ્યું છે એ જ સાચું છે બાકી બધું ખોટું છે આવી અનહમજનવાળા ભક્તોએ આપણા એ ભક્તો સામે બે પાંચ પ્રશ્નો મૂક્યા અને એ બે પાંચ પ્રશ્નોના જવાબો ત્યાંના સ્ત્રી ભક્તોએ જે ગઝબના હામે લખ્યા છે ભલે અમુક વસ્તુઓ સંપૂર્ણ એની પાસે બધી જ ના હોય પણ જે રજૂઆત છે એ ગૃહસ્થ આશ્રમમાં રહેલા એ ભક્તોને ધન્યવાદ છે કે એને આવી રજૂઆત એની હામે કરી હામેનો પક્ષ લઈને બેઠો ચાર ઉપાસ ચાર ચરણની ઉપાસના જ સાચી અને એની સામે મેકનના ભક્તોએ સિંહ ગર્જના કરીને જવાબ આપ્યો છે કે બે ચરણની ઉપાસના જ છે ચાર ચરણની ઉપાસના છે જ નહીં અને ચાર ચરણની ઉપાસના સદંતર રોંગ છે સ્વામી એણ સંપ્રદાયમાં ચાર ચરણની ઉપાસના જ નથી ભગવાન શ્રીહરિ દ્વિભૂત છે એને બે ચરણ છે વચનાવૃતના પાને પાને આ વાત છે ક્યાંય પણ જેમ રાધિકાએ સહિત શ્રી કૃષ્ણ એવી રીતે ભગવાન શ્રી કોઈને ભગવાન સહિત એને એને સહિત ભગવાન ભજવા એવું ક્યારેય કીધું નથી ભગવાન સ્વામિનારાયણે પોતાને કોઈ જગ્યાએ એવું વર્ણન કર્યું નથી કે મને આના સહિત તમારે ભજવો મહારાજે કીધું એક જ તેજને વિશે એક મૂર્તિ છે ને એ એ મૂર્તિને બે ચરણ છે એ મૂર્તિને બે હાથ છે દ્વિભુજ છે સદા સાકાર છે એ મૂર્તિ ક્યારેક તેજમાં બેઠી જણાય છે ક્યારેક ચાલતી જણાય છે ક્યારેક હરતી પરથી દેખાય છે એ મૂર્તિની અમારે ઉપાસના છે લોયાનું ચૌદમું મહારાજ કે તેજ એક સર્વથી પર એક તેજનો સમૂહ છે ને એ તેજને વિશે એક મૂર્તિ છે અને એ જે મૂર્તિ છે પુરુષોત્તમ નારાયણની અમારે ઉપાસના છે બે ચરણની જ ઉપાસના છે સ્વામી એન્ડ સંપ્રદાયમાં શ્રીજી મહારાજના મતે પણ બે ચરણની જ ઉપાસના છે એ જે સામેના પક્ષે ચાર ચરણની ઉપાસનાનું પ્રતિપાદન કર્યું એની સામે આજે અમે સાધુ છીએ અમારી મર્યાદા એ મર્યાદા છે પણ એ બહેનોએ ભેગા થઈ અને જે વચનામૃતથી જવાબ આપ્યા છે એને અમને આનંદ થાય છે કે સંતો કથાવાર્તા અમે કરીએ છે અમને એમ થાય હજુ કલાકો સુધી કથાવાર્તા કરીએ અમારી સવારથી સાંજ સુધીની તમે એ પ્રવૃત્તિ જુઓ તો ભજન ભક્તિ સિવાય પણ બીજું કેટલું કાર્ય મંદિરનું ચાલતું હોય છતાંય પણ સંતો રાત ને દિવસ કથા વાર્તા કોઈને કોઈ પ્રોગ્રામો આ બધું કરવા પાછળનું કારણ એ છે કે આવા ભક્તો બળ્યા છે બહુ સરસ જવાબ કયા કયા જવાબ એમને આપ્યા એ લખ્યું છે કે આ જવાબ આપે આમાં જે ક્ષતિ રહેતી હોય એ કેજો પણ એ જવાબો આજના યુગ અને આજની હમજન પ્રમાણે બહુ પૂરતા છે બીજો એની સામે આર્ગ્યુમેન્ટ એવો થયો કે આ તો બરાબર છે ચાલો આ ચાર ચરણની ઉપાસના એ બે ચરણની ઉપાસનાનું પ્રતિપાદન તો પાછળ એમ થયું કે મુક્તાનંદ સ્વામી હતા તો મુક્તાનંદ સ્વામીને તો હમજન પણ ક્યાં હતી હમણાં જ મેં બેદી પહેલા કે ક્યારેક કંઈક વાત કરી હતી કે એક પરંપરાના પક્ષને લઈ અને ક્યારેક મોટા મોટા ભગવાનના આવા સંતોનો દ્રોહ થતો હોય દ્રોહ થતો હોય કોઈ મુક્તાનંદ સ્વામીના પક્ષને લઈને કોઈ મોટા પુરુષોનો ગોપાલન સ્વામી જેવાનો દ્રોહ કરે કોઈ ગોપાળન સ્વામીનો પક્ષ લઈને મુક્તાનંદ સ્વામીનો દ્રોહ કરે કોઈ ગુણાતીતાનંદ સ્વામીનો પક્ષ લઈને બીજા સદગુરુઓનો દ્રોહ કરે આવો દ્રોહ કરવાનો અધિકાર કોઈ મુમુક્ષુને નથી ભલા થઈને કલ્યાણના માર્ગેથી ક્યારેય પણ આપણે પડીએ નહીં એની બહુ ચિંતા રાખવી મચ્છરિયા જેવો જીવ આવે એ ખબર નહીં એ જે ભક્તો હશે એક પક્ષ લઈને બેસી ગયા અનાવા મોટા મોટા સદગુરુઓ એની ચર્ચાઓ જેને ઝાડા પેશાબ થઈ જાય તો મટે નહીં બરાબર જેને એક સેકેલો પાપડ પચે નહીં આવે એવો જીવ જ્યારે આવા મોટા સદગુરુઓના રાફડામાં હાથ નાખે ત્યારે દયા આવે ભગવાનનો ભક્ત ક્યારેય પણ જે એ ભક્તોએ જવાબ આપ્યો મુક્તાનંદ સ્વામી વિશે જ્યારે આવું કીધું ત્યારે મુક્તાનંદ સ્વામીના પણ વચનામૃતથી પ્રમાણો આપીને જવાબ આપ્યા અરે મુક્તાનંદ સ્વામી તો લોહાયાના છઠ્ઠામાં મહારાજ ગે મુક્ત જ્યારે ઘાટ સંકલ્પ થઈને ત્યારે મુક્તાનંદ સ્વામીનું નામ દેવું ઘાટ સંકલ્પ ટળી જાય મહારાજ ગયા અમે મુક્તાનંદ સ્વામીને લોજમાં દીઠા ચડતો ને ચડતો રંગ સારંગપુરનું ત્રીજું મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી સુકાનંદ સ્વયં તો મુક્તાનંદ સ્વામી છે કાર્યનું ત્રીજું કોઈ સાધુને ઉપમા આપીએ તો મુક્તાનંદ સ્વામીની દેતા ગુણાદિતાનંદ સ્વામી કે હમણાં જ બે દી પહેલાં મેં કીધું કે મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈને સ્વામી ભોએ પથારી કરવાનું ભોએ પથારી કરવાનું છોડી દીધું અને સ્વામી કે તે દિવસે મારું શરીર એવું ટેવાયું મુક્તાનંદ સ્વામી તો અનેકના પ્રેરણાદાયી એમનું જીવન હતું પરંતુ ક્યારેય પણ આવા પક્ષમાં ભગવાનનો ભક્ત પડે નહીં પોતાને મળ્યું છે એની શ્રેષ્ઠતાને ગૌરવ હોવું જ જોઈએ એ જ હોવું જોઈએ પણ કોઈ ભગવાનના મોટા પુરુષ હમણાં મેં બે ત્રણ દી પહેલાં જ નહોતી વાત કરી ગયા આ જ ભગત આપણા સામે બેઠા એ કે હમણાં બે પાંચ દિવસ પછી વાત આવશે કરી હશે તો કે ખાલી ગાડીમાં બેઠા હોય ભગતની ગાડીમાં બેઠા હોય અને ગાડીમાં કોઈ વાતો શરૂ થાય અને વાત શરૂ થાય ગુણાદન સંકે કે ગોપાળન સ્વામીને કહેવામાં આવે કે ઓહો આ ગુણાદાનને ક્યાં ચડાયો કે આ ગોપાળનને ક્યાં ચડાયો આવું બુદ્ધિ વિનાના મૂર્ખ માણસોના વચનો છે પણ બહુ સરસ જવાબો એ ભગવાનના ભક્તોએ આપ્યા છે છે અને ખરેખર ભગવાનના ભક્તો આ કથા વાર્તા સાંભળવાનો આગ્રહ તમે રાખો છો એની સાથે નોટ આ રમેશભાઈ બેઠા છે એમના ઘરેથી આખી નોટ બનાવે કથા અહીંથી જે બોલાય એક એક શબ્દ એવો ને એવો લખી લે એક એક શબ્દ એવો ને એવો લખી લે અને કથા વાર્તા પછી મનન કરે ચિંતન કરે તમે કથાવર્તા સાંભળો છો એની સાથે સાથે વચનામૃતનું વાંચન કરો જો આવો પક્ષ આવો સામે આવે ત્યારે એનો જવાબ આપો એ જવાબ આપવો બહુ જરૂરી છે આવો પક્ષ આવી જાય સીધા આવીને બસ બેહી જ ગયા પાંચ પુસ્તકો લઈને જાય ને મોટા વિદ્વાન હોય એમ અને વિદ્વાન હોય એમને પછી સીધા પ્રશ્નો જ ધડાધડ ચાલુ કર્યા કે તમારું આ ખોટું છે તમારું આ ખોટું છે તમારું આ ખોટું છે ભાઈ અમે તમારું કશું ખોટું કહેતા નથી હું કરવા અમારું ખોટું પાડું છું અમને જે મળ્યું છે ને આ સંતોષ છે અમને જે મળ્યું છે સંતોષ છે પાછું બીજો એક પ્રશ્ન એ ઉઠાવ્યો કે તમે જ્યાં સુધી ધામને સ્વીકારો નહીં ત્યાં સુધી તમને મહારાજ મળે જ નહીં તમે ધામ એવા આ ફલાના સ્વામીને સ્વીકારો ત્યારે જ મળે ભાઈ એ સ્વામીને સ્વીકારે છે બધા સાધુને સ્વીકારે છે અમને તો ગુરુ પરંપરામાં જ એવું જ્ઞાન મળેલું છે કે ભગવાનને મહાપુરુષેમાં કોઈ પ્રકારના ભેદભાવ ના કરવા મહારાજે જેને જે કાર્ય હોપ્યું હોય એ કાર્ય મહાપુરુષે કર્યું હોય આપણે મચ્છરિયા જેવા જીવ છીએ એટલે પક્ષ લઈને કે જ્યાં સુધી તમે આ ગુરુને જ્યાં સુધી સેવો નહીં ને આ ગુરુને તમે સમજો નહીં ને આનું તમે જ્યાં સુધી જીવમાં નિશ્ચય કરો નહીં તે દી તમે અક્ષરધામમાં પામો જ નહીં પણ કયા શાસ્ત્રમાં લખ્યું આવું એવું એ મેકનના ભક્તોએ પૂછ્યું કયા શાસ્ત્રમાં લખ્યું તમે તો એવું કહો છો ને કેવો સરસ જવાબ લખ્યો છે હું બહુ ખુશ થઈ ગયો એ વાંચીને આજે જ આવ્યું છે એ લેખ હું વાંચીશ કોઈ દિવસ સભામાં વાંચવા જેવો છે પ્રેરણાદાયી છે ઘણાઈને હા ઘણા બહુ પાછા વિશાળ સમજણવાળા હોય તો એને એમ થાય કે આવું બધું શા માટે થયું પણ એવું કરવું પડે પાજી પડાવની છાયામાં ડબાવાય નહીં એ જે કર્યું છે એ હાચું કર્યું છે એ સાચું કર્યું છે પાજી પડાવની છાયમાં હોય ને આપણે આપણને આપણને મળ્યું હોય એનો કેપ તો હોવો જોઈએ ને કોઈની નિંદા ના કરીએ એ જે બોલતો હોય એ પાછો કોઈ કોઈ પક્ષ લઈને જ બોલતો હોય કોઈ મોટા પુરુષનો પક્ષ લઈને જ બોલતો હોય એટલે આપણે પણ ધ્યાન રાખવું પડે કે એના જવાબમાં કોઈ મોટા પુરુષનો દ્રોહ ના થાય પણ એને તો સમજાવવું જ પડે કે આ તો તું મૂર્ખામી કરે છે એને કહેવું પડે એ જો સામે આવ્યો તો એને કહેવું જ પડે કે આ મૂર્ખામી કરે ત્યાં મોંઘું ના રહેવાય એને મોંઘું ના રહેવાય ત્યાં રહીએ તો મહારાજની આજ્ઞાનો લોપ થાય છે મહારાજ કે તીખા બાન જેવું વચન મારવું મારવું પડે પેલા કે તમે જ્યાં સુધી ધામને માનો નહીં ને ત્યાં સુધી પુરુષોત્તમ નારાયણને તમે પામો જ નહીં સામેવાળો પક્ષ કે આ ભક્તો કે અમને તો મહારાજ મળે ને અમારા ગુરુજી મળ્યા ને મધ્યનું ઓગણ સાઈડમાં ભગવાનને ભગવાનના સંત મળ્યા ને એ જ પરમ કલ્યાણ છે અમારું તો અમને ધામ છતે દેહે મળી ગયું મરીને ધામ નથી જોઈતું છતે દેહ મળી ગયું અને બીજું તમે કદાચ ધામ કહેતા હોય ને તો અમારે તો મહારાજે કીધું કે ભગવાનનો નિષ્કામ ભક્ત તો ચતુર્ધામ નહીં ના ઈચ્છે અમાર ધામ જોતું જ નથી આમાં તો ભગવાનનો રાજીપો જોઈએ છે આવા બધા એને પોતાની બુદ્ધિ પ્રમાણેના ઉત્તરો આપ્યા પણ બહુ સરસ આપ્યા લાગે કે આ લોકોને વાંચન છે વાંચન વિના આવા જવાબો ના અપાય વચનાવના પ્રમાણોએ સહી જવાબ આપ્યા છે એટલે ભગવાનના ભક્તો સાવધાન બનો આપણને જે મળ્યું છે એના પ્રમાણો આપણી પાસે હોવા જ જોઈએ આપણી બે ચરણની ઉપાસના છે એના પ્રમાણો આપણી પાસે વચનામૃતિ હોવા જ જોઈએ આપણે ભગવાનના સંત સંત છે ભગવાનનું સ્વરૂપ છે એમાં ભગવાન રહ્યા છે આવી આપણી માન્યતા છે એના પ્રમાણ આપણી પાસે હોવા જ જોઈએ કોઈ પ્રતિપક્ષી આપણને પ્રશ્ન પૂછે તો આપણે જડબાતોડ જવાબ દઈ શકવા જોઈએ અને આ તો સ્ત્રી ભક્તોએ જવાબ દીધા એટલે મને તો આશ્ચર્ય લાગ્યું પુરુષ તો દે કદાચ સમજાય પણ સ્ત્રી ભક્તો કારણ કે એને જ જાજુ આવડતું હોય રમેશભાઈ એને જ જાજુ આવડતું હોય નોટ એ જ બનાવે તમે બનાવો હા એ જ બનાવે એ વાંચે એ બનાવે એ વાંચે એ મોઢે કરે એને પ્રશ્ન થાય કે આ છ કીધા સ્વામીએ કીધું તો ખરું કે છ હેતુ માટે મહારાજ આવે પણ ચાર જ લખે બે ક્યાં તો પ્રશ્ન થાય લખી હોય તો થાય ને એવું છે જાજુ એને જ થાય કીર્તનોએ ઝાઝા મોઢે હમણાં જો સભામાં પૂછવામાં આવે ને કે કીર્તનો પુરુષોને કોને કોને કેટલા મોઢે આવડે ને બહેનોને કેટલા આવડે છે તો બહેનોનો જ નંબર આવે એવું પૂછો કડીઓ કેટલી મોઢે આવડે છે પુરુષોને બહેનોને તો બહેનોને જ આવડે તમે પૂછો વચનાવદના નંબર કેટલા મોઢે આવડે છે તો પુરુષો કરતા એને જ ઝાઝા આવડે અમે કંઈ પૂછવા નથી ગયા કોઈને કંઈ સાંભળવા નથી ગયા પણ ખાતરી છે અમને કે આવું જ હોય એવું જ હોય બોલો મામાને હવાર મંતવ્ય પૂછવાનું હોય સી સ્વામીને તો મામા ક્યાંથી લઈ આવે કા કાગળમાં લખે કા બાજુ વડન પૂછે ગાડીમાં આવતા આવતા કેમ મામા કદાપી નહીં મામા સુરવીર છે કદાપી નહીં તો સાચું કહેવાય એમ તમે કોક તો નીકળે ને અપવાદ મામા કોક તમારે જેવા કોક જ નીકળે પણ જાજા બહુ ના નીકળે બાકી તો જાજુ તો એવું જ હોય બાજુમાં પૂછવું પડે એવું છે તમારા જેવા કોક હોય કે ભાઈ યાદ રાખે પણ ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કથા વાર્તાથી આ બધું થાય છે કથા વાર્તાથી જેટલી કથા વાર્તા સાંભળે મહારાજ કે જે ભગવાનની વાસના વધી જાય આ તો મને વાસનાની વાત પણ ઓલો પત્ર મેં વાંચ્યો ને એમાં જે આ બધા પ્રશ્નો લખ્યા છે ને એના જવાબો લખ્યા છે કે આટલા આટલા જવાબો આપ્યા છે અને આ જવાબમાં કંઈક ક્ષતિ રહેતી હોય તો બીજું ઉમેરી અને મોકલી આપજો એટલે અમારે ક્યારેક શાસ્ત્રાર્થ કરવાનો થાય તો વાંધો ના આવે તમે તમારે કરે જ રાખો આપણે કોઈ સામે કરવાના જ હતા પણ જો આપણી સામે કોઈ આવે તો આપણી જે માન્યતા ને આપણને જે મળેલું છે જોરદાર જવાબ દેવો પડે જોરદાર જવાબ દેવો પડે સમજે ને આજે જ એક ભાઈનો ફોન આવ્યો મને કે મેં એક જણને આમંત્રણ દેવા ફોન કર્યો તો મને હામે આવું કહી દીધું એને કંઈક પ્રોગ્રામ હશે એ મંદિરમાં તો કે મેં આમંત્રણ દેવા ફોન કર્યો ને હામે મને આવો જવાબ દીધો મારે સામે કહેવું એવું જોરદાર કહેવું સ્વામી કે આપણે ભગવાન વેચી ખાધા છે સ્વામિનાયણને વેચી ખાધા છે આપણે સ્વામિનારાયણની આજ્ઞાઓ લોપી નાખીશ આપણે સ્વામિનારાયણની આજ્ઞાને નેવે મૂકી દીધી જ્યાં સુધી પંચવર્તમાનને દ્રઢપણે પાડતા હોઈએ અને જ્યાં સુધી શ્રીજી મહારાજની સર્વોપરી ઉપાસના રાખતા હોઈએ આ જગતના કોઈ પાજી પડાવથી ક્યારેય દબાવવું નહીં શાંત હોવું જરૂરી છે નિર્મળ હોવું જરૂરી છે સાધુ ગુણ હોવું જરૂરી છે ભક્ત ગુણ હોવું જરૂરી છે પણ જો કોઈ એવો પાજી પડાવ મળે ને અને જો આપણા આપણને જ જેની અંદર શાંતિ છે ને આપણને જેનો કેફ છે આપણને જે શ્રીજી મહારાજની આજ્ઞાની ઉપાસના દ્રઢ છે એની ઉપર કોઈ છેદ ઉડાડે ને એના વેન ઉપર વેન લાવવું મહારાજ કેશ મહારાજ કેશ એ અનહમજું હોય મહારાજ કે એ સાધુ હોય કે હરિભગત હોય પણ અણહમજુ છે તો લાવવું જ પડે ને કોઈ ભગવા કપડાધારી હોય અને વાતો કરવા લાગ્યો હોય સ્વામી એની ખંડનની થ આપણે આમ સાંભળ્યા કરવી ત્યાં આગળ મર્યાદા છે સભાની તો ઊભા થઈને જતા રહો સાંભળશો નહીં સર્વોપરિતાની વાતનું ખંડન થતું હોય ને પાંચ હજારની સભા બેઠી હોય ને તમે કદાચ ત્યાં મોટા યજમાનોને પહેલી લાઈનમાં બેઠા હો તો જવાબ આપી દો કે ત્યાંથી જતા રહો પણ ત્યાં બેઠા ના રહેશો મહારાજની સર્વોપરિતાનું ખંડન થાય અને તમે હમજનના ફુવારા તમારા મગજમાં છાંટીને બેઠા રહો તો પાજી પડાવ છો એ કાંઈ તમારી હમજન નથી ત્યાંથી ઊભા થઈને ભાગી જાઓ તમને જે સદગુરુ મળ્યા હોય એનું ખંડન થતું હોય ને એની નિંદા થતી હોય તો તમે ત્યાં આગળ કાં તો ત્યાંથી ઊભા થઈને જતા રહો ત્યાં હમજણના ફુવારા રાખીને બેઠે બેઠા ના રહેશો કે આપણે તો ભગવાનના ભગત આવીએ તો અનહમજો મૂરખ છે બધા બોલે ના ત્યાંથી જતા રહો એ પક્ષ છે હોવો જ જોઈએ એટલો પોતાને મળ્યું છે એનો પક્ષ એનો કેફ હોવો જોઈએ એની અંદર ના ચાલે બીજે બધે ચાલે નહીં તો એ એ હું કે આજે ઓલા ભગતને ફોન કર્યો ઓલા ભગતે જવાબ દીધો તો ઓલા ભગત ક્યાં આવે મારે મેં કીધું એ જ વખતે જવાબ દેવો જોઈએ કેમ કારણ એ છે કે તમે ઢીલા પડો છો એટલે પાંચ જગ્યાએ કહે કે જો મેં તો આવું કહી દીધું હતું જ નહીં કાંઈ જો ખોટું હોય એટલે શું કહે આપણને પણ તમે એને વચનામૃતથી જવાબ આપો એ જે સિદ્ધાંત ઉપર કે છે એના સિદ્ધાંતથી જવાબ આપો કે તું જે સિદ્ધાંતથી વાત કરે છે કેટલો સિદ્ધાંત છે બોલ આપણને જે મળ્યું છે એનો કેફ કથા વાર્તાથી આ બધું થાય આ બધું જરૂરી છે આજનો યુગ આવો છે ને એટલે જરૂરી છે ભગવાનની વાસના બાંધવા માટે આપણને મળ્યું છે એની આપણને આમ કેફ હોય ને તો એની વાસના બંધાઈને કથા વાર્તાથી એ થાય એટલે મહારાજ કે કથા ભગવાનની કથા સાંભળે કથા સાંભળે કથા છે ને જ જેવી છે સત્સંગનો કૃષ્ણ કથા જ પાયો જો તે કદાપી નબળો જણાયો સત્સંગરૂપી શુભતો હવેલી પડે જવાની ગનવી વહેલી સત્સંગરૂપી હવેલીનો પાયો કથા છે વાસના ટાળવાનું મોટું સાધન કથા છે મહારાજ કે તમે જ્યારે જાતે ધ્યાન ભજન કરતા હશો ને માળા કરતા હશો અને તમારું મન જેવું નિર્વાસનિક નહી થતું હોય એવું નિર્વાસનિક આ વાતોથી થાતું હશે તમે કથામાં બેઠા હો કોઈ સાધુ કથા કરતા હોય વાતો કરતા હોય અને જેટલું તમારું એકાગ્ર ચિત્ત થશે એટલું તમે જાતે આંખ બંધ કરીને ખૂનામાં સાયલન્ટ થઈને બેઠા હશો તોય મન એકાગ્ર નહીં થાય એ ભગવાનની કથાનો પાવર છે કોઈનો પાવર નથી એ ભગવાનની કથાનો પાવર છે આહારનો જેને થશે શરીરે અતિ પુષ્ટિ આહાર જો ખાય અને પચતો હોય તો શરીર પુષ્ટ થાય પણ પચતું જ ના હોય તો ટીબી થઈ ગયો હોય તો હું એને થાય પચે જ નહીં ડાયરિયા થઈ ગયો હોય તો ગમે એટલું ખવડાવો શું થાય મને કહો શેરી જાય બધું કાંઈ થાય શરીર હખું થાય ને કશું ના થાય ભાષે કથા ઉપર ઉગ્ર ભાવ સત્સંગનો અંગ થશે ચડાવ જેને કથા ઉપર ભાવ છે એનો સત્સંગનો અંગ ચડાવ એને તરત જ સત્સંગમાં પુષ્ટ થઈ જશે પુષ્ટ થઈ જશે કહેતા ભગવાનની વાસનાવાળો થઈ જશે ભગવાનની વાસનાવાળો થઈ જશે આજે આ આ ભક્તોએ આવા જવાબો દીધા એને ભગવાનની વાસના વધી છે એટલે એ જવાબ દઈ શક્યા એટલે એને વચનાવૃતના પ્રમાણો સહિત નંબરો યાદ રહી શકે આ વચના આમ છે આ વચન નંબરો સહિત લખ્યું છે બોલો એટલું એને ત્યારે એટલું મગજમાં બેઠું હોય કે એને ભગવાનની વાસના એટલી દ્રઢ થઈ હોય ત્યારે થાય વચનામૃત યાદ રહેવા જ માંડે તમને ભગવાનની વાસના વધે એટલે વચનામૃત યાદ રહેવા જ માંડે યાદ રાખવા ના પડે ગોખવા માટે મહેનત ના કરવી પડે નથી યાદ રહેતું કારણ કે એટલી ભગવાનની વાસનામાં ક્યાંક ઉણપ છે આપણને ભગવાનની વાસના વસશે એટલે વચનાઓ આમ યાદ રહેવા મળશે મહારાજે આવું કીધું છે આવું કીધું છે આવું કીધું છે કદાચ ઉંમર થઈ હોય કોઈની તો નંબર યાદ ના રહે પણ વાત તો ખબર પડી જ જાય કે આવી વાત વચનાવતમાં છે આવી વાત છે તરત જ ખબર પડી જાય અને જે યુવા અવસ્થાવાળા છે તો બધાય વચનાઓના નંબરોની નાની નોટો બનાવવાનું ચાલુ કર દો નાની નોટો બનાવો નોટ બનાવી વચનાઓ વાંચો એમાંથી નાનો સાર કાઢો સાર કાઢીને એને લખો એવી નોટો બનાવો આખી રેફરન્સની અને પછી તમને યાદ ના રહે તો કહેજો રોજ તમે એક વચનાઓ વાંચીને નાની નોટ બનાવો અને નાની નોટ બનાવો એને રોજ વાંચ્યા કરો જોબ પર જતા હો જોબ પરથી પાછા આવતા હો નવરા બેઠા હો આમ નોટમાં જોઈ લો રિવિઝન થયા કરે તમને યાદ રહે જ જાય એમાં એમાં કંઈ અઘરું છે જ નહીં પણ આપણી મહેનત ના હોય આડસું હોય અને પછી કહીએ કે મોઢે નથી રહેતું ક્યાંથી રહે કોઈ દી બેઠા ખરા કડીઓ મોઢે નથી રહેતી પણ કોઈ દી આપણે એવું કર્યું ચાલો ભાઈ નાની કાપલીમાં આમ લખી લીધું હોય અને પછી આમાં આમ જોયા કરીએ અને વાંચ્યા કરીએ નવરા પડીએ એટલે જોયા કરીએ અને વાંચ્યા કરીએ તો કડીઓ કેટલી તમે અઠવાડિયું મહેનત કરો તો દહ કડી મોઢે થઈ જાય પછી કે કડીએ કંઈ યાદ જ નથી રહેતી બોલતા જ નથી આવડતી લો દંડવટ કરતા હોય ઘણા ભક્તો પછી કે ભગત કડી નહીં આવડતી સ્વામીએ કે કેમ નથી આવડતી ભાઈ નથી કેમ આવડતી આટલી બધી સાંભળો છો ને કેમ નથી આવડતી પણ પેલી લખી રાખી હોય અને આમ જોયા કરીએ વારે વારે જોયા કરીએ તો પછી યાદ રહી જાય પછી એને વિચારવી ના પડે એટલે કથા વાર્તા છે ને એ ભગવાનની વાસના વધારી દે છે વધારી દે છે ભગવાન કથા વાર્તાના બહુ આગ્રહી હતા જૂનાગઢમાં સદગુરુ ગુણાદિતનંદ સ્વામી અને ત્યાં આગળ સ્વામીને તો સતત કથા વાર્તાનો અખાડો કથા વાર્તા સિવાય બીજો કોઈ ખોરાક જ ના મળે એ જૂનાગઢના થાંભલે જે પૂગ્યો એના આત્માની અંદર કથા વાર્તા જ નાખવાની એ સિવાય કાંઈ મળે જ નહીં કારણ કે મહારાજે સ્વામીને કીધેલું સ્વામી તમારે માદાની સેવાય નથી કરવી તમારે ધ્યાનય નથી કરવું તમારે આત્મસત્તા રૂપે વર્તવું નથી તમારે તો વાતો જ જીકે રાખવાની બસ અમારી વાતો કરો પંચ વિષયનું ખંડન કરો અમારી મૂર્તિની વાતો કરો જીવના હૃદયમાં અમારી મૂર્તિ નાખો બસ આ જ કરવાનું છે સ્વામીએ મહારાજની આજ્ઞા ધર પોતાના શિરો ધાર્ય કરી અને સ્વામી બસ એ થાંભલાના ઓઠિંગન દઈને વાતો જ કરતા સ્વામિનારાયણ સર્વોપરી સ્વામિનારાયણ સર્વોપરી સ્વામિનારાયણ સર્વોપરી પંચ વિષયમાંથી પ્રીતિ તોડન મૂર્તિમાં કરો આવી વાતો જ કર્યા કરતા રાતને દી આ વાતો કરતા સ્વામી એની અંદર સ્વામી ભેગા ત્યાગવલ્લભ સ્વામી કૃષ્ણચરણ સ્વામી અને ભગવત સ્વરૂપ સ્વામી આ ત્રણ સંતો રહે રાધારમન દેવ માટે બગીચામાં ફૂલ લેવા માટે જાય સંતો ફૂલ લેવા માટે જાય ત્યારે ત્યાં આગળ મંદિરની બાજુમાં જ આ બગીચો બગીચામાં સંતો ફૂલ તોડવા જાય ત્યારે સંતોનું જે મેલું મેલું એટલે સંડાસ એ પહેલાના જમાનાની અંદર એ સંતોનું જે પેશાબ કરવા માટે પહેલાં તો એવી વ્યવસ્થા કે એ કરેલું હોય ને ત્યાં નીચે માટલા મૂકેલા હોય આજના જેવી ગટર સિસ્ટમ નહોતી એટલે માટલા પેશાબના ભરાય એ માટલા પાછા ઉઠાવીને નાખી આવવાના ઉકળે જઈને એટલે સંતોને દૂર જવું ના પડે પેશાબ પાણી કરવા અને એ એ એ મેલું કહેવાય અને એ એ બધું સાફ કરવાનું કામ એક ભંગી કરે એ ભંગી રોજ આ ત્રણ સંતો જ્યારે ફૂલ તોડવા માટે જાય સંતો ફૂલ તોડતા હોય કીર્તનો ગાતા હોય એ આ ભંગીના કાનમાં અવાજ પડે જાતનો ભંગી છે પેશાબના ઘડાઓ માથે મૂકીને એ ભંગી ઢોળવા માટે જાતો હોય ત્યારે સંતોની નજર આ ભંગી ઉપર પડે અને ભંગીની નજર સંતો ઉપર પડે ભંગીને એમ થાય કેવા સાધુ છે કેવા સાધુ છે યાદ રાખો જેના જીવનમાં પરિવર્તન આવ્યું હશે ને તમે તમારા જીવનના પરિવર્તન જ્યારે પણ થયું હોય ને એક ક્ષણ યાદ કરશો ને તો એ ક્ષણે પહેલી વખત તમને એક જ સંકલ્પ થયો હશે કેવા સાધુ છે એક ક્ષણ જ તમારું પરિવર્તનનું સૌથી પ્રથમ બિંદુ હશે કોઈના પણ જીવનના મુમુક્ષુના પ્રથમ જ્યારેનો મોડ આવતો હોય છે ને મોડ આવવાની શરૂઆત જ એક જ સંકલ્પ થાય બહુ સારા સાધુ છે કેવા સાધુ છે આટલો સંકલ્પ જ્યારે મુમુક્ષુને હૃદયથી થાય ઓટોમેટિક એનું વળાંક આવી જાય ટર્નિંગ આવી જાય ટર્નિંગ પોઈન્ટ ત્યાંથી એ ભગવાનમાં જોડાયા વિના રહે જ નહીં ભલે કદાચ જન્મો જન્મનો ગંદો થયેલો છે ગઈકાલે જ એક છોકરો અહીં આપણો નવો આવે છે મનપ્રીત મને પૂછે સ્વામી ખરાબ આદતો હોય કંઈક ખરાબ સ્વભાવો હોય તો એ બાજુ આપણું મન ના જાય માટે શું કરવું મેં કીધું હજુ તું નવો છો ને આપણી આ જન્મો જન્મની બધી ટેવો છે અને આ તો ઉપર નવું છે આ પથ્થર બોદો થઈ ગયો અને ઉપર પ્લાસ્ટર મારો આ તો આખા પથ્થર બદલવાના છે એ જેક મારી કાઢવા પડે અને નવા પથ્થર નાખવા પડે ત્યારે હરખી દિવાલો થાય બાકી પથ્થર બોદા હોય ઉપર ગમે એટલા પ્લાસ્ટર મારો શું થાય એમાં તો જન્મો જન્મનો બોદો થઈ ગયો છે માયાના પાસ અંદર ગરી ગયા છે ને તો પથ્થર બોદો થઈ ગયો છે હવે ઉપર આ પ્લાસ્ટર મારીએ એ તો પ્લાસ્ટર તો થોડી વાર શોભા આપે બાકી કરવાનું તો શું છે અખંડ મૂર્તિમાં એને ડૂબાડવાનો છે ભગવાનની વાસના બંધાવાની જ ભગવાનની વાસના એટલે હું ઓલો બોધો પથ્થર બદલી નવો પથ્થર મૂકવાનો છે ખબર ના પડે ને ટ્રીટમેન્ટ થવી જોઈએ અમેરિકામાં સિસ્ટમ એવી હોય ને કે તમારે બિલ્ડિંગની નીચે કામ કરી દે આખું બિલ્ડિંગ અધ્ધર રાખીને નીચેનું બધું સુધાર દે ખબર ના પડે બોલો અહીંયા બેઝમેન્ટનું કામ ને ઓલો કંઈક ભાઈ તમારું બેઝમેન્ટનું કામ કરો ને તમે ઉપર ભલે ને ગમે તે કરો અમે નીચે બધું કામ કરી દઈએ અને તમારું કામ કમ્પ્લીટ કરીને આપી દઈએ લો બસ એવું જ છે સેમ કથા વાર્તા શું કરે છે જીવને બેઝમેન્ટની અંદર ફિનિશ કરે કરે છે છે પાયો ભગવાનની વાસના વધારે ત્યાં ભંગી બાજુ સાધુ જોવે સાધુ બાજુ ભંગી જોવે ભંગીને તો એવા સાધુ જોયા નથી સંતોની એવી સગડી ક્રિયાય કુસંગી દેખે સતસંગી થાય જેના જેના જીવનમાં મોડ આવે છે સાધુથી આવે છે ગમે તે રીતે પછી સાધુને જોયા હોય કથા વાર્તા કરતા જોયા હોય એની સાથે વ્યવહાર પ્રસંગ પડે એની પાસે બેઠા હોય એને ક્યારેક ચાલતા હાલતા ખાતા પીતા નાતા ધોતા કોઈ પણ ક્રિયાથી જીવને જ્યારે ગુણ આવે છે કે આવા સાધુ બસ પૂરું થઈ ગયું આપણે પરમ દિવસે મહેન્દ્રભાઈ છે આપણા વિરસદવાળા મહેન્દ્રભાઈ અમીન એમને ત્યાં ભક્તિયજ્ઞ છે અને બધાને કીધું છે કે બધા ભક્તો આવે મારે ત્યાં આજે જ મને કે કાલ જાહેરાત હું કાલ કરશું એ ભગત છે એ ભગતનો સરોવરની યાત્રામાં આવ્યા માન સરોવરની યાત્રા એટલે પુલ આશ્રમની યાત્રા પૂરતા એને એમના ધર્મપત્ની બે આવ્યા હતા ત્યારે એમણે માન સરોવરની યાત્રા દરમિયાન અરે એ પુલ આશ્રમની યાત્રા દરમિયાન અમે એક જગ્યાએ નેપાળમાં એક બહુ સરસ ઋષિમુનિઓના આશ્રમ જેવું તમને લાગે નદીના કાંઠા ઉપર રિસોર્ટ રિસોર્ટ છે એનું નામ ફિસ્ટેલ છે પણ છે ઋષિ આશ્રમ જેવી એકદમ તમને એવું જ લાગે ઋષિ પહાડ છે નદી છે ને એવું છે આપણે અહીંથી યાત્રા બે વર્ષ પછી ગણસે આવે ને પછી બધે કાઢવી છે છપ્પયા પુલહાશ્રમ ઉત્તરના તીર્થો છ મંદિર એ યાત્રા કાઢવી છે વર બે વર્ષ પછી ખાલી અહીંથી બધા ભક્તોને લઈને ખાલી અહીંથી જે આવે ને એ બધાને જ અને ત્યાં આગળ શિબિર કરવી છે પછી બહુ સરસ છે મહાર એક વસ્તુ નક્કી છે પહાડ હોય નદી હોય એમાં ભારતની ભૂમિ હોય નેપાળની અંદર પહાડી એરિયા હોય ત્યાં તમે જાઓ એટલે સહજ વૃત્તિઓ ઓટોમેટિક શાંત થઈ જાય મજા જ આવે તો ત્યાં આગળ એ ભગતને ગુરુજી કે જેને જે પ્રશ્ન પૂછો એ પૂછો ભગતે એ ભગતે પ્રશ્ન પૂછ્યો એટલે ગુરુજી કે બહુજળ તરવા માટેનું નાવ તો સાધુ છે સાધુ છે સમજે નાવ તો ભગત કે પણ એટલે લાકડાનું નાવ જોઈએ ગુરુજી કે લોઢાનું ના જોઈએ નાવ લાકડાનું જોઈએ તે ભગતે પ્રશ્ન પૂછ્યો આમ તો પાછા અમીન છે ને એટલે એને પ્રશ્ન પૂછ્યો આમ કે બહુ હિંમત કરીને પૂછ્યો એ ભગતે આમ ના પૂછે પણ હિંમત કરીને કે ગુરુજી નાક લાકડાનું નાવ જોઈએ પણ લાકડું જ હળેલું હોય તો લાકડું હળેલું આવી ગયું હોય તો શું કરવું આવે બહુ અનુભવમાંથી પસાર થઈ ગયા હોય અને હળેલા લાકડા ક્યારેક પકડાઈ ગયા હોય નસીબ જોગે ગુરુજી કે નાવડું બદલી નાખવાનું હળેલું હોય તો નાવડું છોડ દેવાનું આપણને લાગે કે આ ડૂબાડે એવું છે તો ત્યાંથી જ પછી કિનારે કે ત્યાંથી ઉતરીને કંઈક સારું નાવડું ગોતી લેવાનું પણ એ યાત્રા દરમિયાન એમને બહુ ગુણ આવ્યો આવું ઘણી વખત હળેલામ બહુ જગ્યાએ જતા રહ્યા હોય ને પછી થાકી જાય પછી કહે ને કે પાટું ખાઈ ખાઈને મોઢું હોજી ગયું ને હગી માં આવે ને તો એ દૂધનું ધાવન ના દાવી કે ભાઈ મોઢું જ ના મારે ને કારણ કે એમ બીક લાગે પાટું મારશે તો સારો આખલો હશે તો આખલો હશે તો પણ નોય આખલો ભાઈ આ તો ગાય છે તું મોઢું તો લગાવ પણ ના લગાવે કારણ કે મોઢું હોજી ગયું છે ને આગળ એમ એમને એવું થઈ ગયું હતું આમ તો અને પછી ધીરે 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 એ યાત્રા દરમિયાન ગુરુજીનું સંતોનું જીવન જોયું પાછા વળ્યા પાછા વળ્યા કહેતા ભગત તો હતા સત્સંગમાન બધું કરતા હતા પણ ઓછું જ ઓછું જાય નાવડા પાસે ઓછું જાય પછી વધ્યું 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 તો અત્યારે સંતોની હારે ફરવામાં થાકતા નથી લો ગમે એટલું દૂર ડ્રાઈવિંગ કરવાનું એ મને લઈ જજો કે ચાર દિવસ પાંચ દિવસ દસ દિવસ હારે આવે રે એમાં મારી જોડે બેહે એ માર તો કુહાડો ચાલુ જ હોય સતત વેરવાનું ચાલુ હોય તો પહેલી વખત તો આવે ને મને કે સ્વામી તમે મમરા બહુ મૂક્યા કરો છો મેં કીધું મમરા મૂકવા જ પડે કારણ કે સ્વભાવનો મમરો બહુ મૂકો છો મેં મૂકવો જ પડે છૂટકો જ નથી તો જ જીવ ચોખ્ખો થાય પણ ટેવ પડી ગઈ ને આવે સરસ તો બહુ સરસ થઈ ગયું બોલો તિલક ચાંદલાનો નિયમ ને ખરેખર આવે ચડતું જ જાય છે પણ એ બધું થાય સાનાથી કથા વાર્તાથી થાય કથા વાર્તાથી થાય અને એક વખત જીવનમાં એવું તો થયું ને કે સાધુ બહુ સારા છે હું એ કહેવા માગું છું કે જેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ ટર્નિંગ પોઈન્ટ સાધુ બહુ સારા છે ત્યાંથી જ આવશે જેને સાધુની ઓળખાણ નથી એને ક્યારેય પુરુષોત્તમની વાસના બંધાવાની નથી કારણ કે કથા વાર્તા કરશે કોણ કથા વાર્તા આપશે કોણ આમાં કીધું કથાનું વ્યસન પડે કથા સાંભળે તો વાસના બંધે પણ કથા સાંભળાવે એવો જોઈએ ને રાતને દી આ સંતોને થયું આ ભંગી આવા પિસાબના ઘડા માથે મૂકે આપણા અને આવી રીતે લઈ જાય તો આપણે એના જીવનું હિત તો કરવું જોઈએ એટલે સંતો રોજ પેલા ફૂલ તોડે ને આ ભંગી રોજ વિચારે કે સ્વામી મને બોલાવે તો સ્વામી મને આમ થોડી વાર કંઈક તો એને એવો સંકલ્પ હવે આ સાધુ મારા હૃદયમાં તો ભગવાન હોય ને એટલે અંતરામ ભાઈ ભગવાને સંકલ્પ કરાવ્યો સંતોને કે બોલાવો અને સંતોને મન ક્યારેય કોઈ ભંગી નથી સંતોને મન ક્યારેય કોઈ બ્રાહ્મણ નથી સાધુને મન ક્યારેય કોઈ તવંગર નથી ને સાધુના મનમાં કોઈ ગરીબ નથી જેના હૃદયમાં તવંગરને ગરીબ એવી રેખાઓ હોય જેના હૃદયમાં સત્તાધારી અને સત્તા વિનાનો આવી રેખાઓ ભેદ રેખાઓ હોય જેના હૃદયમાં બુદ્ધિવાળો બુદ્ધિ વગરનો એવી ભેદ રેખાઓ હોય જેના હૃદયમાં સ્વાર્થ માટે આ મારો આના પાર પારકો એવી ભેદરેખાઓ એ સાધુ જ નથી એ સાધુ જ નથી એવા સાધુ થકી ક્યારેય પણ કોઈ જીવનું ક્યારેય સારું થતું નથી લો ક્યારેય સારું થતું નથી ભેદરેખાવાળો સાધુ છે એ ક્યારેય કોઈનું કલ્યાણ કરી શકતો નથી ઓલા ભંગીને ઓલા ભંગીને સ્વામીએ બોલાવ્યો અને સ્વામીએ બોલાવીને કીધું કે ભાઈ જો જન્મને મૃત્યુનું દુઃખ બહુ મોટું છે આ ભવાટીમાંથી નીકળવું હોય ભગવાનના ધામ સુધી જવું હોય કલ્યાણ કરવું હોય તો ભગવાનનું ભજન કર ભગવાનનું ભજન કર નિત્ય સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામીએણ સ્વામિયણ જપ કર અને પછી એ ભંગીએ રોજ સ્વામીએણ મંત્ર જપ કરવાનો શરૂ કર્યો સંતો રોજ થોડી થોડી કથા વાર્તા કરે રોજ થોડી થોડી કથા વાર્તા કરે ભંગીને તો શું કરવાનું હોય મરેલા ઢોર ખેંચવાના મરેલા ઢોર ગામમાં હોય એ ખેંચવાના રોજ આ કામ કરે સંતોની રોજ વાર્તા હામે બેસીને સાંભળે અને એના જીવની અંદર ધીરે 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 ભગવાનની વાસના બંધાતી ગઈ જે ભંગી ઈંડા ખાતો હતો જે ભંગી માંસ ખાતો હતો જે ભંગી દારૂ પીતો હતો એ ભંગીનું સમૂળું પરિવર્તન થઈ ગયું તિલક ચાંદલા વાળો ભંગી થઈ ગયો તિલક ચાંદલાને કંઠીવાળો થઈ ગયો પૂજા પાઠ કરતો થઈ ગયો અને પછી તો એવો ભગત થયો એવો ભગત થયો એવો ભગત થયો કથા વાર્તાને લીધે ભગવાનને એને એવી વાસના બંધાની કે જૂનાગઢની અંદર એ ભંગી જ્યારે એકવાર મરેલું ઢોર ખેંચવા માટે જાય છે નાગર બ્રાહ્મણોની શેરીમાં ઢોર મરી ગયેલું અને ત્યાં ઢોર ખેંચવા ગયો ત્યારે નાગર બ્રાહ્મણની ઘરવાળી કે એ ભંગ્યા કઢી લેતો જાજે કઢી કે કઢી વધી છે દેશમાં તો રિવાજ ને વધેલું હોય એ ભંગીને દેવું એમ નો ખર્ચા કરોને દેવું એ ભંગ્યા કઢી લેતો જાજે બોલો કે બેન તમારી કઢી સાચી પણ તમારી કઢી મને ના ખપે કે તું જાતનો ભંગ્યો અમે જાતના બ્રાહ્મણ અને અમારી કઢી તને ના ખપે ત્યારે તને ખપે કોનું ત્યારે ઓલો ભંગી કે જો સાંભળો હું ભંગી ભંગી પણ સ્વામી નારાયણનો ભંગી છું કે મને સ્વામિનાયણના સાધુએ કંઠી બાંધી છે સ્વામિનાયણના સાધુએ મને સત્સંગી કર્યો છે હું ગમે એવો ભંગી નથી સ્વામિનારાયણના નામનો ભંગી છું કે આજથી એટલે મને તમારી કઢી ના ખપે તમારી કઢીમાં લસણની ગંધ હોય એ મને ના ખપે લસણની કળીયું હોય તમારી કઢીમાં આમ કહી અને ભંગી કેપ સહિત ત્યાંથી ચાલતો થઈ ગયો આ ભગવાનની વાસના બંધાઈ ગોવા ભગત એનું નામ ગો ભંગી પણ આ પરિવર્તન શાનાથી થયું કથા વાર્તાથી થયું કથા વાર્તાથી શું થાય છે કે જીવમાં પડેલા કીચડ ધોવાય છે કથા વાર્તા તો દર્પણ તુલ્ય છે કોઈ અરીસા સામે ઊભો રહે એટલે જેવો હોય એવો દેખાય એમ કથા વાર્તા થતી હોય એટલે કથા વાર્તાની અંદર જેનું મુખ જેવું હોય એવું દેખાય જેની અંદર જે દોષ હોય એને દોષના દર્શન થાય કથા વાર્તા એ જીવને ચોખ્ખો કરવા માટે જ છે ભગવાને કથા વાર્તા એટલા માટે જ રાખી છે કે જીવ ચોખ્ખો થાય ચોખ્કિયા જ જેવી રોજ કે જાગતે રહો જો અમને અઠવાડિયું દહદી કથા બંધ થઈ જાય ને તો આ તમારા અંતઃકરણ જેવા રહે છે ને રોજ કથા સાંભળીને દહદીમાં ફેર પડી જાય દસ દિવસ જો તમે કથા વાર્તા સાંભળવાનું બંધ કરી દો સદંતર બંધ કરી દો અને પછી તમારું બળ કેટલું છે એ જોઈ લો તમારે શું અમે રાતને બી આ કથા કરીએ છીએ ને તો એ જો અમે કથા વાર્તાના યોગમાં ના હોઈએ ને તો અમારો ઠા ના રે તો તમારે તો રાત નદી ખુલ્લા મેદાનમાં કેટલાયની વચ્ચે ફરવાનું હોય કેટલુંય તમારે તો જોવાનું સાંભળવાનું થાતું હોય અને એની અંદર તમે કથા વાર્તાનો યોગ ના રાખો તો બહુ મોટું નુકસાન થાય પણ આજે ધન્યવાદ છે કે આ સાંભળવાવાળા કથા સાંભળવાવાળા વધતા જ જાય છે વધતાં જ જાય છે વધતા જ જાય છે કેટલા બધા ભગવાનના ભક્તો એવા છે આજે જ એક આપણા ડૉક્ટર જસભાઈ કરીને છે એમનો ફોન આવ્યો તો મને કે પરમ દિવસે તમે જોબન પગીની કથા કરી પણ મને એમાં આટલી શંકા થઈ જ સમાધાન કરો મને આનંદ થયો કે જો કથા ધ્યાનથી સાંભળે છે ગઈકાલ કે શ્રીજી સ્વામી કંઈ બીમાર થયા હતા કેમ કીર્તન ગાવામાં નહોતા જો એટલે એનો અર્થ ખબર પડી જાય આપણને કે આરતી સ્તુતિ થાય છે ત્યારથી આ બેહી ગયેલા હોય છે કોમ્પ્યુટર પર અને ત્યારથી આ સાંભળે છે અને ત્યારથી જોવે છે આ તો બહુ ભાગશાળીઓ એને આ યુગમાં જન્મ મળે હું તો કહું આપણે શ્રીજી મહારાજ ભેગા નથી આવ્યા ને એ ટાઈમે બહુ સારું છે આપણે બરાબર એકદમ શેરડીનો વચલા ભાગ જે સમયે શેરડીનો વચલો ભાગ કેમ પોચો ને મીઠો હોય એમ આપણી માટે સુવર્ણ યુગ છે સુવર્ણ યુગ અરું મોબાઈલની અંદર આમ કરણ સ્વામી કથા ચાલુ કરી દે આવો યુગ તો હોય આ કોને મળ્યું હોય હવે જો કંઈક રહી જાય છે તો એ આપણી આળસ છે આપણો પ્રમાદ છે બાકી રહે જ નહીં આ તો એવો યુગ છે આની અંદર તો ભગવાન જેવા ભજવા હોય ને જેટલા ભજવા હોય ને એટલા ભજાય એવું છે અને ભગવાનથી દૂર પણ જેટલું થવું હોય ને એટલું થવાય આ યુગ એવો છે ખિસ્સામાં રહેલા ફોનથી જ ભગવાનથી દૂર રહેવાય અને ખિસ્સામાં રહેલા ફોનથી જ ભગવાનથી નજીક થવાય માટે ભગવાનના ભક્તો કથા વાર્તાના એવા આગ્રહી થાય કથા વાર્તાના એવા વ્યસની થાય કથા વાર્તાનું આપણને એવું વ્યસન પડી જાય કે એના વિના રહેવાય જ નહીં કેટલા બધા ભક્તો એવા છે કે જે સવારના છ છ સાત સાત કલાક સુધી કોન્સ્ટન્ટ કથા જ સાંભળે છે કોન્સ્ટન્ટ કથા સાંભળે છ છ સાત સાત કલાક સુધી જેટલા શબ્દો પડે એટલા આપણા પણ કથા વાર્તાથી જ અંગ ફરે છે માટે ભગવાનનો ભક્ત ભગવાનની વાસના વધારવા માટે ભગવાનના ભક્તની દેહે કરીને પરિચર્યા કરવી અને ભગવાનની કથા સાંભળે ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાળે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે શુભ સંકલ્પ થવા લાગે અને કથા વાર્તામાં એટલું તો ખરું જ કે બીજું કંઈ થાય કે ના થાય પણ ઓલા સાધુને છે ને એક જણે કીધું હું કથામાં બેહું પણ મારામાં કાંઈ ફેર તો પડે નહીં તમારે કથામાં બેન કરવું હું ઓલા સાધુ કે લો આ ટોપલો છે ને એમાં પાણી ભરી લાવો ટોપલો છે ને એમાં છાન ચોટેલું બધું આમાં પાણી ભરી લાવો કે ઓલો કે ટોપલામાં થોડું ટો વાંસના ટોપલામાં થોડું પાણી ભરે ભરી જ લાવો એટલે ટોપલો લઈને પાણીમાં બોળે ટોપલો લઈને પાણીમાં બોળે ઓલો કે ના ભરાય તમે બોળો ભરાશે ભરાશે કે ઓલા બહુ બોળ્યો બહુ બોળ્યો ને એટલે થયું શું અંદર જે છાન ને કચરો બધો હતો ને એ ધોવાઈ ગયો ટોપલો સાફ થઈ ગયો ઓલા ને સાધુ કે લાવો ટોપલો આવે ઓલો કે ના ભરાય બાપજી હું કહેતો હતો કે આની અંદર ના રે પાણી તમે ખોટું મંડ્યા હતા કે આમાં પાણી લાવો આ વાંસનો ટોપલો છે સાધુ કે ભાઈ મને ખબર છે એમાં પાણી ના ભરાય પણ તું જો પહેલાં તારો ટોપલો કેટલો ગંદો હતો અને અત્યારે આ ટોપલો કેવો ચોખ્ખો થઈ ગયો પાણી ના ભર્યું તો કાંઈ નહીં ચોખ્ખો તો થયો ને એમાં કથા વાર્તા સાંભળીએ તો ભગવાનની સંપૂર્ણ વાસના કદાચ ના બંધાય આપણે વ્યગ્રમણે સાંભળતા હોઈએ ઘણા ભક્તો એવા છે કે જેને જમવાનું કથા બે આરે જ કરે બહુ સારું તો કારણ કે જમતા જમતા તમે કથા સાંભળો એટલે બીજી વાતો જો ના કરો તો આ કથા જ સીધી જાય એટલે તમે એવો પ્રોગ્રામ કરદો તોય વાંધો નહીં વિથ ડિનર કથા કથા વિથ ડિનર તમે કથા સહિત ડિનર લો બહુ સારું છે અમને બિલકુલ ખોટું ના લાગે કારણ કે તો અનાજ સહિત પણ બીજું કંઈ ના બોલતા પાછા વચ્ચે કારણ કે ઘણી વખત એવું થાય કે પછી કથા ને જમવાનું બે ભેગું આવે ને એટલે જમવામાં વૃત્ત્યો જાય થોડું માગવામાં જાય તો કથા તો સ્વામીને જે કરવી એ કરે પછી કે અમે નિત્ય સ્વામીનો લાભ લઈએ છે કંઈ નહીં ટોપલો સાફ થાય જે બે શબ્દ પડ્યા એ પણ ભરાય નહીં અને ઘણા ભક્તો એવા છે અમારે અહીં નોર્થ કેરળના કહો તો રણછોડકા કે અમારા ભૂપેન્દ્રને એના ઘરવાળા આઠ વાગે એટલે કોઈ કામ નહીં અમે ગમે તે કરતા કશું જ નહીં બે હામે બેહી જ જવાનું કથા સાંભળવા પછી બધું કામ તો જો એની અંદર તરત ચડતો રંગ દેખાય જેને જેને કથા વાર્તાનું વ્યસન પડે છે એના જીવનમાં ફેરફારથી આવીને રહેતો જ નથી અને કથા વાર્તાનું જો અંગ ઉડી જાય તો ગમે એવો ત્યાગી હોય ને ગમે એવો ઊંચી કક્ષાનો ગ્રહસ્થ હોય પણ એના જીવનમાં ફેર પડી જાય માટે ભગવાનની વાસના વધારવા માટેનો ઉપાય કથા છે મહારાજ કે નિત્ય ભગવાનની કથા સાંભળે ઇત્યાદિક નવ પ્રકારની ભક્તિ સંબંધી જે નિયમ તેને પાડે ત્યારે એના મનમાં પણ શુભ સંકલ્પ થવા લાગે શુભ સંકલ્પ થાય સારા સંકલ્પો થવા લાગે એવી રીતે બે પ્રકારના નિયમમાં જે વર્તે કયો કયો નિયમ એક સ્વધર્મ સંબંધી નિયમ પંચવિષયના ત્યાગ સંબંધી નિયમ અને બીજો ભગવાનના સંત અને ભક્તની દેહે કરીને પરિચર્યા અને કથા વાર્તા નવ પ્રકારની ભક્તિ આ બે પ્રકારના નિયમમાં જે વર્તે તેને વૈરાગ્ય અને ભગવાનને વિશે પ્રીતિ એ બે ન હોય તો પણ તે થાય અને અતિશય બળ્યો થઈ જાય અને એને પદાર્થમાં અશુભ વાસના ટા ટળીને એક ભગવાનની વાસના દિવસે દિવસે વૃદ્ધિ પામતી જાય એને બધેથી ધીરે ધીરે વાસના તૂટે અને ભગવાનની વાસના એને વધે આવું મહારાજ કે થાય એટલે સુક મુનિનો જે પ્રશ્ન હતો ભગવાનની વાસના વધારવા માટેનો ત્રીજો ઉપાય એ ત્રીજો ઉપાય અહીં આગળ મહારાજે કીધો છે આગળ આવે સુક મુનિ મહારાજને પ્રશ્ન ક્રોધ વિષયક પૂછે છે કે ક્રોધ શેમાંથી ઉત્પન્ન થાય છે એ ક્રોધ ઉત્પન્ન ન થાય ક્રોધ ના આવે એનો કયો ઉપાય એ વિષે એક વાતો આપણે આવતી સભામાં જોશું આવતીકાલે શનિવાર છે મંદિરમાં સભા છે બધા ભક્તો ખાસ સાંજે આવજો સાથે આવતા શનિવાર એના પછીનો શનિવાર દસ મે તે દિવસે મંદિરમાં આપણે ધૂન રાખેલી છે ઉત્સવ નિમિત્તની એકાદશીનો પવિત્ર દિવસ છે એટલે એ દિવસે આજુબાજુમાં જે પેન્સિલવેનિયા સુધી રહેતા હોય નજીકના જે ભક્તો હોય બે કલાક અઢી કલાક દૂર એ બધા ભક્તો એ દિવસ ધૂનમાં આવજો મહામંત્રની ધૂન થશે મંદિરની અંદર સાંજે સત્સંગ થશે આના પછીનો જે શનિવાર છે ત્યારે અને આવતીકાલ શનિવારની સભા છે આજુબાજુની અંદર અહીં આપણે બધા એ મંદિરના યુવાનો એ બધા આવેથી રોજ આપણે દર શનિવારે સેટરડે રવિવારે સવારે અહીં શ્રમ સેવા રાખીશું બહાર બગીચો ઠાકોરજી માટે કરવો છે બહારથી કોઈને સેવા કરવા આવવું હોય તો સેવા કરવા આવજો હમણાં ઘનશ્યામ મહારાજ આવે છે એટલે ઘનશ્યામ મહારાજની સેવા માટે આવી જરૂર પડશે હમણાં છોકરાઓ પણ અહીં આગળ શુક્રવારથી આવતા હોય છે એટલે આવતીકાલથી આપણે એવું ગોઠવવાના છીએ કે અહીં આગળ જે આપણા ન્યૂજર્સીની અંદર અહીં બધા બહેનો હોય એના વારાક શુક્રવારે આ છોકરાઓને કંઈક ભાવે એવું બનાવે શનિવારે સવારે પણ છોકરા મંદિરમાં હોય તો દરેકને પછી આવતીકાલે વેચવામાં આવશે ઠાકોરજી આવતા સુધી બધાએ પોતાનો સમય બીજા વ્યવહારોમાં ન જતાં જાજો મંદિરમાં આપી અને ઝાઝી સેવાની અંદર અહીં રોકાવાનું છે દૂર રહેલા ભક્તો બધા તમે મનથી સેવા કરજો તમે ઉત્સવમાં હાથ દિવસ આવો એટલે તમારી બહુ મોટી સેવા અમે માનીશું કે તમે બધી જ સેવા હાથ દિવસ તમે અહીં હાજર રહો અઠ્યાવીસે ચાલુ થાય ત્યાંથી ત્રીજી ઓગસ્ટને બપોર સુધી તમારી અહીં હાજરી હોય એટલે તમારી સંપૂર્ણ સેવા અમે માની લઈશું ઘનશ્યામ મહારાજ પણ તમારી સેવા એટલી માની લેશે હરીકૃષ્ણ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેરં ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવેશ કામદં કારણ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે હરીકૃષ્ણ મહારાજની